नमस्कार, प्रणाम। वैद्य महेंद्र सिंह सरवैया, मेडिकल ऑफिसर, सरकारी आयुर्वेद दवाखानु दिहोर। दरेक ऋतुनी अंदर, खास कर ऋतुचंदीना, अपना शरीर में रोग थता हुए, जनरली अपना परिवार में कोईपण व्यक्ति चिंतित हो बीमारी विषय, बीमार पड़े एट स्वाभाविक रीते घर की अंदर बड़ी ज रीते उथल पाथल थती हो, आर्थिक रीते, मानसिक रीते, सामाजिक रीते, बड़ी ज रीते। तो कोई ने पण बीमार पड़व गमे नहीं, तो बीमारी विषे साचू जाणवी माहिती पण जरूरी है। अपने एना विषे तो जनरली लोकोने मोटा भागनी जे बीमारी सामान्य थती होय, झाड़ा, उल्टी, शर्दी, उधरस अने ताप, आटली बीमारी जनरली लोकोने सामान्य जोवा मळती होय छे। तो आयुर्वेदनी अंदर ए सिद्धांतमां एवुं कीधुं छे के छ ऋतु छे, शिशिर, वसंत, ग्रीष्म, वर्षा, शरद, हेमंत। અને જ્યારે ઋતુસંધિ થાય ત્યારે એક ઋતુ મૂકીને બીજી ઋતુ પૂર્ણ થાય ત્યારે દરમિયાન જનરલી શરીર પોતાની રીતે એડજસ્ટમેન્ટ કરતું હોય, એટલે શરીરનું શુદ્ધિકરણ થતું હોય અને દોષો અંદરથી પ્રકોપ થતો હોય, એટલે દોષો બહાર નીકળતા હોય। જનરલી બે ઋતુમાં, ઋતુસંધિમાં, અન્ય ઋતુસંધિ કરતાં બે ઋતુસંધિમાં રોગો વિશે જોવા મળે। એક ઋતુસંધિ હેમંત અને શિશિર ઋતુ પૂર્ણ થયા પછી જ્યારે વસંત ઋતુનો પ્રારંભ થાય છે ત્યારે, એટલે કે શિયાળો પૂરો થઈ જાય અને ઉત્તરાયણનો પ્રારંભ થાય ત્યારે સૂર્ય ઉત્તર દિશા તરફ જાય, એટલે સૂર્યના ઉત્તર દિશા તરફ જવાના કારણે એના સૂર્યના કિરણો સીધા આવે એટલે અંદર રહેલો કફ પીગળે, એટલે જનરલી શરદી, ઉધરસ, કફની બીમારી વધતી હોય। અને શિશિર અને હેમંત ઋતુસંધિ જન્ય રોગ કહેવાય, અને જનરલી વધારે લોકોને ત્યારે માંદા પડતા હોય। બીજું, શરદ ઋતુમાં પણ વિશેષ વર્ષા ઋતુનો પૂર્ણ થાય પછી શરદ ઋતુનો પ્રારંભ થાય ત્યારે પણ લોકો જનરલી ઝાડા, ઉલટી, શરદી, ઉધરસની તકલીફ જોવા મળતા હોય। આયુર્વેદનો સિદ્ધાંત એવું કહે છે કે વર્ષમાં એકવાર ઉલટી થાય, વર્ષમાં એકવાર ઝાડા થાય, વર્ષમાં એકવાર તાવ આવે, કે વર્ષમાં એકવાર શરદી થાય, ઉધરસ થાય, એ શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા છે। આપણા ખોરાકની ખોટી ટેવોને કારણે, આજથી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એના કારણે, આપણા પરિશ્રમના અભાવના કારણે અત્યારે વર્તમાન સમયના લોકો જનરલી આહાર વિહારની અંદર દૂષિત થઈ ગયું છે, એટલા માટે કફનો શરીરમાં દોષોનો સંચય થયો હોય, અને દોષો શરીરમાં એટલે કે કચરો બહાર કાઢવા માટે આ થતું હોય, અને શરીરમાં જો કચરો બહાર નીકળતો હોય અને આપણે રોગને દબાવવાની કોશિશ કરીએ તો આખા વર્ષનો કચરો જે બહાર નીકળે દબાય અને આપણે ધીરે 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 મોટી બીમારીના સ્વરૂપમાં પરિવર્તન થાય અને કેન્સર થાય, ડાયાબિટીસ થાય, બ્લડ પ્રેશર થાય, હૃદયરોગ થાય। તો આયુર્વેદની અંદર જ્વર વિશે તાવને સર્વ રોગ અગ્રજો બોલી, બધા જ રોગનો અગ્રજ અને બળવાન કીધો છે। તો મોટા ભાગે તાવની આપણે ખોટી ચિકિત્સા અથવા સારવાર કરતા હોય છે, એના કારણે એની સાઈડ અસર પણ થતી હોય છે। તો આ બધા રોગોમાં શું કરવું જોઈએ? તો હું આ દરેક રોગનું આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે વાત કરું તો વર્ષમાં એકવાર ઉલટી થાય, તમે મોટા ભાગના લોકો જોજો તો ઉલટી ખાટી, તીખી ને કડવી જોઈએ। તો આયુર્વેદને એક વમનકરમાં આવે છે કે જ્યારે રોગમાં દોષો ખૂબ વધી જાય, શરીરમાં ટોક્સિન્સ ખૂબ ભેગા થઈ જાય અને ટોક્સિન્સ જ્યારે બહાર નીકળી શકતા ન હોય ત્યારે એને સ્નેહન, સ્વેદન આ બધી આદિ કર્મ કર્યા પછી આયુર્વેદના વૈદ્યો પંચકર્મમાં વમનકર્મ પણ કરાવતા હોય છે। અને એ વમનકર્મ આપણે કરાવીએ અને ઘણીવાર આપણે વમનકર્મ ઘણા બધા લોકો પંચકર્મ શુદ્ધિકરણ માટે આર્થિક રીતે અનુદાન આપીને, પૈસા આપીને વૈદ્યોને પણ કરાવતા હોય અને ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર ફ્રીમાં પણ વમનકર્મ થતું હોય છે। તો જ્યારે કુદરત આપણું વમન કરતો હોય ત્યારે આપણે એને અટકાવાય નહીં। અને ઘણા બધા લોકોનો અનુભવ છે કે ખાટી તીખી માથાનો દુખાવો રહેતો હોય, શિરસુલ રહેતો હોય, તો ખાટી તીખી ઉલટી થાય, ઉલટી થઈ જાય પછી એને રિલેક્સ થઈ જાય, એના રીતે કચરો નીકળી ગયો પછી રિલેક્સ થઈ જાય। જો એ ઉલટીને દવા દ્વારા દબાયો હોય તો કચરો અંદર રહી જાય તો ભવિષ્યમાં બીજી વાર માથાનો દુખાવો થશે, વધારે થશે। તો વર્ષમાં એકવાર ઉલટી થાય અને ખાટી તીખી ઉલટી થાય તો એને કચરો નીકળવા દેવો જોઈએ। આપણે તરત સ્વાભાવિક ડર થશે કે સાહેબ ઉલટી થાય તો પાણી ઘટી જાય, પાણી ઘટી જાય તો ચક્કર આવે, ડિહાઈડ્રેશન થઈ જાય। તો અત્યાર સુધીમાં દર્દીના અનુભવને આધારે કહું છું કે જ્યાં સુધી ખાટી તીખી ઉલટી થાય ત્યાં સુધી કચરો નીકળ્યો હોય ત્યાં સુધી બિલકુલ ડિહાઈડ્રેશન થતું નથી। ઉલટી બીમારી સ્વરૂપે થાય, લોહીની ઉલટી થાય, પાણી પણ ન ટકે, ચાર પાંચ દી ઉલટી થાય, એને બીમાર સ્વરૂપે કહેવાય। આવા બહુ ઓછા લોકોને હોય છે, પરંતુ ડરના કારણે લોકો દવા લેતા હોય છે। તો ત્યારે શું કરવાનું? સિમ્પલ, આપણે આંગળી મોઢામાં નાખીને ઉલટીને બહાર કાઢી નાખવાની, ઓટોમેટિક તરત આપણે રિલેક્સ થઈ જઈશું। એવી જ રીતે વર્ષમાં એકવાર, છ મહિને એકવાર ઝાડા થાય તો આયુર્વેદમાં જ્યારે ચરક સંહિતામાં અતિસાર ચિકિત્સા આપેલી ત્યારે કીધું કે કચરો જ્યારે નીકળતો આમ અતિસારમાં દોષોનું સ્તંભન ન કરો, દોષોને અટકાવવાની, કચરો ખેંચવાની, એને સપોર્ટ આપવો। તો જ્યારે ઝાડા દુર્ગંધ વાસવાળા કે ચિકાશવાળા ગરમ ગરમ ઝાડા હોય તો ત્યારે અટકાવાય નહીં।
તો ઝાડા જ્યારે બીમારી સ્વરૂપે હોય, તો બીમારી સ્વરૂપે બહુ ઓછાના હોય. ક્યારે હોય? કે નાના બાળકોને ઝાડા હોય, એકલા પાતળા પાણી જેવા ઝાડા થતા હોય, લીલા ઝાડા થતા હોય, ઝાડામાં લોહી નીકળતું હોય ત્યારે. તો આ પણ એક શરીરના શુદ્ધિકરણની પ્રક્રિયા છે. અને મોટા ભાગના લોકો ડરી અને તરત ઝાડાની દવા લેતા હોય છે. તો આવી રીતે વર્ષમાં એકવાર શરદી થાય તો શરીરમાં રહેલો કફ છે બહાર નીકળતો હોય, એટલા માટે પણ શરદી થતી હોય. પ્રતિષ્યાએ જે આયુર્વેદ કીધું છે, અને એ શરદી થાય ત્યારે આપણે કફને દબાવીએ તો બીમારી થાય. ઘણીવાર મોટા ભાગે શરદી છે એ વાયરલ ઇન્ફેક્શનના કારણે જ હોય છે, અને વાયરલ ઇન્ફેક્શનની અંદર આપણે એન્ટીબાયોટિક દવા લેતા હોય છે. તો જો શરીરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અને આપણે એન્ટીબાયોટિક દવા લઈએ તો બેક્ટેરિયા સામે લડવાનું કામ કરે, શરીરને સાઈડ ઇફેક્ટ ઓછી કરે. પરંતુ શરીરમાં વાયરલ ઇન્ફેક્શન હોય અને એન્ટીબાયોટિક દવા લઈએ તો શરીરને નુકસાન વધારે કરે, એવું પણ ઘણીવાર જોવા મળ્યું છે. તો જ્યારે શરદી ઉધરસ ઝાડા ઉલટી થાય ત્યારે શું કરી શકાય? હવે તાવ ક્યારે આવે? તો સરળ સિદ્ધાંત પ્રમાણે સમજાવું છું. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે મિથ્યા આહાર વિહાર અભ્યામ દોષાહી આમાશ્રયાશ્રયા બહિનિરસ્ય કોષ્ઠાગ્નિ જ્વરદાનુ રસાનુગા, આપણી આહાર વિહારની ખોટી ટેવના કારણે અગ્નિ માંદ્ય થાય અને એ જે કચરો શરીરમાં ભેગા થાય, રસ રક્ત માંસ આદિ ધાતુમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે તાવ આવે. સાદી સરળ ભાષામાં સમજો કે ઘણા બધા નિષ્ણાંત લોકોને આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે વર્ષમાં એકવાર તાવ આવવો જરૂરી છે, જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાય. તો અંદર મીણ જમા કચરો જમા હોય, ધારો કે મીણ છે, એ મીણને કપડામાંથી પસાર કરવું હોય તો આપણે આખો દિવસ માટે એને ઘસીએ તો કપડામાંથી પસાર ન થાય, પણ મીણને ગરમ કરીએ તો કપડામાંથી તરત પસાર થઈ જાય. તો આપણા શરીરમાં કોઈ પણ વ્યક્તિને તાવ આવે તો સમજવાનું કે આપણા શરીરમાં એટલો બધો કચરો છે આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે કે ઝાડા વાટે, ઉલટી વાટે કે શરદી વાટે નીકળી શકે એમ નથી. એટલા માટે અંદરથી ગરમી આવે, અને અંદરથી ગરમી આવે એટલે મીણને પીગાળીને પરસેવા વાટે બહાર કાઢવાની એ કોશિશ કરે. એટલા માટે મોટા ભાગે આપણે તાવ આવતો હોય. આપણે શું કરીએ? પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં તાવ આવતો ત્યારે ધાબળો ઓઢતા અને કડવી ઔષધિઓ લેતા. તો એના કારણે કડવી ઔષધિના કારણે અંદરનો સ્પેસ ક્રિએટ થાય, અગ્નિ પ્રદીપ્ત થાય, અગ્નિ પ્રદીપ્ત થાય એટલે તાવ ઓછો થઈ જાય. ધાબળો ઓઢે એટલે પરસેવો ઓઢીને તાવ થઈ જાય. લંડનની ઉપસાલા યુનિવર્સિટીમાં 10,000 લોકો ઉપર એનું સંશોધન કર્યું કે કાચો તાવ હોય અને પેરાસિટામોલ આપવામાં આવે તો પેરાસિટામોલ બોડીનું થર્મલ રેગ્યુલેટરી સિસ્ટમને કંટ્રોલ કરે એટલે શરીરનું તાપમાન ધીમું થાય. તો તાવ શેના માટે આવ્યો? શરીરનો કચરો બહાર કાઢવા માટે. આપણે હા, અતિશય તાવ હોય ક્યારેક એ દવા આપણે ઔષધિનો સહારો લઈ વસ્તુ અલગ છે, પરંતુ નાની નાની બાબતમાં તરત આપણે લઈએ તો શરીરનું તાપમાન છે એ ધીમું થાય, તાપમાન ઠંડુ થાય એટલે અંદર રહેલો કચરો છે રહી જાય અને આપણા શરીરમાં ભવિષ્યમાં ભયંકર બીમારીના સ્વરૂપમાં પરિવર્તન થતું હોય. તો આમાં કરવાનું શું? શરદી થાય, ઉધરસ થાય, ઝાડા થાય, ઉલટી થાય કે તાવ થાય તો શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા છે તેમાં અગ્નિ માંદ્ય હોય, પાચન શક્તિ ધીમી હોય તો પહેલો સિદ્ધાંત યાદ રાખવાનો, ચૂલો ઓલવાઈ ગયેલો હોય, બુજાઈ ગયેલો હોય તો આપણે મોટા લાકડાને ખાય નહીં, તેને ધીરે ધીરે સળગાવવો પડે. તો પહેલાં ફૂંક મારવી પડે, પછી એમાં કાગળ નાખીએ, એ સળગે, પછી ટીટીયા એટલે કે પાતળા લાકડા નાખીએ, પછી જાડા લાકડા નાખીએ, પછી વધારે ખૂબ જાડા લાકડા નાખીએ તો ચાલે. બસ બિલકુલ સિદ્ધાંત. કોઈ પણ વ્યક્તિને શરદી હોય, ઉધરસ હોય, ઝાડા હોય, ઉલટી હોય કે તાવ, એટલે કે શરીરમાં જ્યાં સુધી કચરો છે ત્યાં સુધી ભૂખ ન હોય તો ત્યાં સુધી શું લેવાનું? ફૂંક મારવાની. તો આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે ગરમ પાણી પીવાનું. તો પાણી પહેલાં ફૂલ ગરમ કરવાનું, એકદમ વ્યવસ્થિત પાણી ગરમ થઈ જાય અને શક્ય હોય તો પાણી અડધું બાળી દેવાનું, અને એમ શક્ય ન તો સિમ્પલ પાણી સાદું ગરમ કરવાનું, સ્ટીલની બોટલમાં એ પાણી ભરી નાખવાનું, 10-15 મિનિટે ઘૂંટડો 10-15 મિનિટે ઘૂંટડો ઘૂંટડો ગરમ પાણી પીવાનું. ગરમીનો કોઠો હોય એ લોકો ગરમ કરીને ઠારેલું પાણી પીવે, બાકી ગરમ પાણી ઉત્તમ. પાછું ઠરી જાય એટલે પાછું ગરમ પાણી કરવાનું. 24 કલાક આ ગરમ પાણી ચાલુ થાય. જ્યારે જ્યારે ઘૂંટડો 10-15 મિનિટે આપણે ગરમ પાણી પીએ તો એના કારણે ભૂખ પણ નથી લાગતી અને નબળાઈ પણ લાગતી નથી. જ્યારે જ્યારે શરીરમાંથી એના ટોક્સિન્સ દૂર થાય, કચરો દૂર થાય, બેક્ટેરિયાનો લોડ દૂર થાય, વાયરલનો લોડ દૂર થાય ત્યારે ભૂખ લાગવા માંડે. અને ભૂખ લાગે ત્યારે શું નાખવાનું? થોડું હળવું ભોજન, આદુ, હળદર, કોથમરી, ધાણા, જીરું નાખી મગનું પાણી. પછી ભૂખ લાગે તો મગની દાળ અને ભાત, પછી મગ ભાત, પછી શાક છે વેલાવાળા શાકભાજી એ ખીચડીમાં કે દાળ ભાતમાં, વધારે મગવાળા ભાતમાં નાખી, અને પછી શરીર હળવું થઈ જાય, પેટ હળવું થઈ જાય, સ્ફૂર્તિ લાગે, પછી નોર્મલ ભોજન ઉપર આપણે આવી શકીએ. શક્ય હોય તો ધીમા વઘારીને શાક, કારણ કે જ્વરમાંથી મુક્ત થયા પછી જે નબળાઈ હોય એ નબળાઈ દૂર કરવા માટે ત્યારે ઘી ઉત્તમ છે. કોઈને પણ ઉલટી થાય તો ઉલટીમાં સમજવાનું, ખાટી તીખી કડવી ઉલટી થાય તો અટકાવવાની જરૂર
નથી અને ભૂખ લાગે તો એ સિદ્ધાંત પ્રમાણે જમવાનું આ રાખવાનું. ઝાડા થાય તો દુર્ગંધીવાસી ચિકાસવાળા ઝાડા થાય તો પણ અટકાવવાની જરૂર નથી. ખાલી ગરમ પાણી અને ભૂખ લાગે ત્યારે મગનું પાણી સેવન કરીએ તો આપણે અટકાવી શકીએ છીએ. કોઈ વ્યક્તિને તાવ આવે તો તાવની અંદર કોઈને માથાની અંદર તાવ વધારે હોય તો મીઠાના પાણીની ધાર પણ કરી શકે અને મીઠાના પાણીના પોતા પણ મૂકી શકે. પણ 90% લોકોને આ સિદ્ધાંત પ્રમાણે કરે તો તાવ એટલો બધો આવતો નથી. અને એવી જ રીતે કોઈને શરદી થાય તો આ જ પ્રમાણે ઉકાળેલું સૂંઠવાળું પાણી ઘૂંટડે ઘૂંટડે પીવે અને વધારે તાવ હોય તો સૂંઠની સાથે થોડું સુદર્શન અથવા તો ગળોનું ચૂર્ણ ચપટી નાખે. બપોર સુધી જેટલું પાણી જોતું એટલે 500 ml પાણીમાં ફૂલ ગરમ કરવાનું, ચપટી સુદર્શન ચૂર્ણ, ચપટી સૂંઠનું ચૂર્ણ અને પછી સ્ટીલની બોટલમાં ભરીને તરસ લાગે ત્યારે ઘૂંટડે ઘૂંટડે ગરમ પાણી પીવાનું. શરદીની એક શ્રેષ્ઠ ઔષધિ આપણા આંગણામાં છે હળદર. અડધી અડધી કલાકે ચપટી ચપટી આપણે હળદર પણ લઈ શકશે. ગળામાં કોઈ તકલીફ હોય તો હળદર મીઠાના કોગળા પણ આપણે કરી શકીએ. અને તુલસી છે આપણા આંગણે તો શરદી ઉધરસમાં તુલસી પણ 1 થી 2 કલાક 1 પત્તું રસ ઉતારી શકીએ. એક વસ્તુ ધ્યાન રાખવાની, ઘણા બધા લોકો શરદી ઉધરસમાં હળદરવાળું દૂધ લેતા હોય. આપણી વર્ષોથી પરંપરાથી ચાલુ આવ્યું છે, એ એટલા માટે ચાલુ આવ્યું નાના બાળકો સીધી હળદર ન ખાય એટલા માટે એ બાળકોને સરળતા એટલા માટે હળદરવાળું દૂધ ગરમ કરીને આપતા હોય. પરંતુ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે જ્વર જ્યાં સુધી તાવ હોય ત્યાં સુધી દૂધ ન લેવાય. તો એની અંદર હળદર લેવી હોય તો ગરમ પાણીમાં લેવી જોઈએ અથવા તો કોરેકોરી હળદર ચપટી ચપટી લેવી જોઈએ. અને ઘણા બધાને ગળાથી ઇન્ફેક્શનની શરૂઆત થતી હોય તો હળદર જબરજસ્ત એન્ટીસેપ્ટિક ને એન્ટીબેક્ટેરિયલ છે અને વર્ષોથી આપણે હળદરનો ઉપયોગ કરતા આવ્યા છે. તો હળદર ચપટી મોઢામાં મૂકવાની જીભ ઉપર અને પાણીને પીવાનું લાળ દ્વારા ઉતારીને તરત જ એમાં ફરક દેખાવાની ચાલુ થાય. તો મારી સર્વેને વિનંતી છે કે આપણા વર્ષોથી આપણા ઋષિમુનિઓ અને આપણા વડીલો આ જ પરંપરાથી શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવની ચિકિત્સા કરતા આવ્યા. ઘણા બધા વૈદ્યોને આયુર્વેદના પણ અનુભવો છે. મેં પણ મારા ચિકિત્સા અનુભવની અંદર ઘણી બધી જગ્યાએ ઘણા બધા દર્દીઓને આ આટલું કરવાથી થયા. હું છેલ્લા મારી પણ જ્યારે જ્યારે મને વર્ષમાં તકલીફ થાય ત્યારે આ જ સિદ્ધાંત પ્રમાણે હું ચિકિત્સા કરું છું. તો આપ પણ, આપનો પરિવાર પણ આ જ સિદ્ધાંત અપનાવો તો આપ પણ ઘર બેઠા જે આપણે પહેલાં આ 30, 40, 50 વર્ષ પહેલાં આપણે વડીલો કરતા એ પ્રમાણે આપણે અવશ્ય બધાને સારા રાખી શકીએ. તો આપણે આપણા હળદરને, તુલસીને, ગળોને, આપણા સિદ્ધાંતને, આયુર્વેદને પ્રોત્સાહન મળે અને આયુર્વેદને પ્રોત્સાહન આપવું, આયુર્વેદને લોકો સુધી પહોંચાડવું એ આપણા દેશની એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, આપણું એક જીવનનું વિજ્ઞાન છે, આપણી ધરોહર છે, એ આપણા દરેક નાગરિકનો રાષ્ટ્રધર્મ છે અને રાષ્ટ્રધર્મ એ સર્વોપરિ ધર્મ છે. તો વિશ્વએ જેમ આપણા યોગને સ્વીકાર્યું એમ સમગ્ર વિશ્વ આપણે આયુર્વેદને સ્વીકારે એ માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. આપ અને આપનો પરિવાર, આપણો સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના દરેક વ્યક્તિ સુખી થાય, દરેક પ્રસન્ન રહે, દરેકનું કલ્યાણ થાય એ શુદ્ધ ભાવ સાથે. જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.